ગુજરાતના ખેડૂત મિત્રએ પોતાની કોઠા સુધી માત્ર 1300 રૂપિયાના ખર્ચાની અંદર આ દવા છાંટવાનો પંપ બનાવ્યો છે અને એક દિવસની અંદર 40 વીઘામાં દવા છટાઈ જાય તેવો આ મિત્રનો દાવો છે। હવે ખેડૂત મિત્રો, આપણે ખંભા ઉપર પંપ લઈ અને આખો દિવસ દવા છાંટીએ એટલે ખેડૂત મિત્રો થાકી જતા હોય છે અને ખૂબ જ અઘરું લાગે છે, વજન પણ ડબલ થઈ જાય છે, તેના લીધે ખૂબ જ અઘરું લાગે છે। પણ આ ખેડૂત મિત્રએ પોતાની કોઠા સુધી તમે જુઓ આ એક એવો પંપ બનાવ્યો છે દવા છાંટવાનો, તમે જોઈ શકો છો, જેનાથી એક દિવસની અંદર 40 વીઘાની અંદર દવા છટાઈ જાય છે અને પણ માત્ર ખેડૂત મિત્રે 1300 રૂપિયાનો ખર્ચો કર્યો છે। તમે જુઓ આખી ફ્રેમ બનાવી છે આ ખેડૂત મિત્રએ, તમે જુઓ પાણીનું ડ્રમ લીધું છે, તે ડ્રમને ફ્રેમની અંદર આડું ફિટ કરી અને ઉપરથી કાપી લેવામાં આવ્યું છે થોડું દવા, આપણે પાણી હોય છે તે પાણી અને દવા નાખવા માટે, અને સાયકલના ટાયર રાખવામાં આવ્યા છે અને સામેની બાજુથી તમે આને આસાનીથી ચલાવી શકો છો। 4 નોઝલથી દવા છાંટવી હોય તો 4 નોઝલથી પણ છટાઈ જશે અને 6 નોઝલથી તમારે દવા છાંટવાની હોય તો અલગ અલગ રીતના ફ્રેમની અંદર સેટિંગ પણ થઈ જશે। તો આ પંપ કઈ રીતના બનાવવો તેનો વિડીયો પણ અલગથી આપણે બનાવશું, તો આપણું પેજ ફોલો કરી લેજો જેથી નવો વિડીયો આવશે એટલે તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જશે। તો ચાલો આપણે પૂરો વિડીયો જોઈ લઈએ અને વિડીયો બને એટલો આગળ મોકલજો, બીજા કોઈ પણ ખેડૂત મિત્રોની મદદ થાય અને તેને ખંભેથી પણ બહાર હળવો થઈ જાય આ પંપનો, તો વિડીયો બને એટલો શેર કરજો। ચાલો આપણે પૂરો વિડીયો જોઈ લઈએ। એવી કોઠા સુધ ભાઈ બનાવેલી છે દવા છાંટવા માટે સાયકલ ના વ્હીલ રાખીને, તો એના વિશે ભાઈ પાસેથી માહિતી મેળવી। ભાઈ તમારું શુભ નામ? સૌનિક સુરેશભાઈ પંચેરિયા। તમારું ગામ? લાકરા। પાઇપ ઉપર છે ને જેટલા જારી કરવી એટલી થઈ ગયા, અમારે એ રીતનું બનાવેલું છે। એટલે તમને આ દવા છંટકાવમાં કેવી મજા આવે, કેવા ફાયદા તમને છે બતાવો છે? એટલે બહુ મજા આવે, તમને કોમ ડબલ કામ થાય છે। એટલે આમાં શું શું વસ્તુ તમે વાપરી છે, કેટલો ખર્ચો થયો? ખર્ચો તો મારી પાસે અડધું લોખંડ તો ઘરનું હતું, તમને કોઈ પાકું ને એવું થોડુંક લોખંડ લઈ આવ્યો તો 1200 રૂપિયાનું, બસ એટલો જ ખર્ચો થયો છે। પછી આ પંપની મોટર ને બેટરી ને બધું ઘરનું બેટરી વાળા પંપનું કાઢેલું છે। એટલે તમારે પાસે જૂનું પડેલું જ હતું કે તમે જૂનું પંપનું ગાડી નામાં ચડાવી દીધું? શું શું વસ્તુ જોઈએ તમે જરાક બતાવો છો? એમાં મોટર છે એટલે ટાંકી છે, 40 લિટર કેરબો મૂકેલો છે, બસ એ જ છે એમાં। કેટલી નોઝલ તમે છંટકાવ કરો? 4 અને 6 બે થઈ ગયા, 4 નોઝલ હાલે, 2 મોટર મૂકો તો 6 નોઝલ હાલે, એક મોટર ઉપર 3 થી 4 નોઝલ હાલે। એટલે તમને કેવી કામ મજા બહુ સારી આવે? બહુ મજા આવે એમાં તમને, કહો હાઉ ફ્રી, તમને કોઈ ખબર જ ન પડે, વજન ઉપર ઠાકોર જ ન લાગે। એટલે હાન થાય તો તમે કેટલા વીઘામાં અંદર થી દવા છંટકાવ કરી શકો? અને જો 14 વીઘા છાંટી એટલે 9 વીઘા છટાઈ જાય, એટલે એટલે 34 વીઘા થી દવા છટાઈ જાય, એટલે અંદાજિત 35-40 વીઘા જેવું વ્યવસ્થિત, 35-40 વીઘા અહીંયા પાણી હોય તો 40 વીઘા જેવું છટાઈ જાય એકની છેડે હોય તો। સારું આમાં ભાઈ મોટર તમે કેટલા પીએ છે એની વાપરેલ છે? 125 પીએસઆઈ ની। અચ્છા, એક જ છે ને 125 ની? 101 છે ને, બે છે, બે 125-25 વાળી ની છે। અત્યારે તમે એક જ મોટર નો ઉપયોગ કરો છો કે બે મોટર નો? એક નો જ કરું છું, અને 4 રોજ લાકવીને તો બે નો ઉપયોગ કરવો પડે, તો એ પ્રેશર બહુ સારું આવે ને અત્યારે તો? પ્રેશર જોરદાર આવે, પછી આ એક એક ભાગ માં 3-3 નો જરૂર ચાલે છે। અચ્છા, એક મોટર માં 3 ને બીજી રો માં 3। ધીમે ધીમે હાલે એટલે પડી ગયા, સસ્તા
બાપા ને બધી માંડવી મોટી થઈ ગઈ હવે છે ને નોઝલ માપની છે માનો કે ગોઠવણ વધી થયું એટલી માટી ઝૂકવા માંડી.